આપણે સંકલનના વધારે દાખલા જોઈએ છીએ નીચેના વિધેયોના. સંકલિત મેળવો. પહેલો જે દાખલો છે એ તમે જુઓ, વન અપન એક્સ માઇનસ રૂટ એક્સ. તો આનું આપણે સંકલિત મેળવવાનું છે. સૌથી પહેલાં સંકલન છે ને નામ આપી દઈએ, ઇન્ટિગ્રેશન આઈ ઇક્વલ ટુ વન અપન એક્સ માઇનસ રૂટ એક્સ ડીએક્સ. હવે બે રીતે દાખલો થઈ શકે, એક્સ બરાબર ટી સ્ક્વેર આદેશ લઈને થઈ શકે, અને બીજી રીતે ગણવું હોય તો વન અપન છેદમાંથી રૂટ એક્સ સામાન્ય લઈ લો, એટલે રૂટ એક્સ માઇનસ વન ડીએક્સ. છેદમાંથી આપણે રૂટ એક્સ સામાન્ય લઈ લીધો. હવે રૂટ એક્સ માઇનસ વન બરાબર ટી લેતા, હવે બંને બાજુ વિકલન કરીએ તો અહીંયા એક્સની એક દ્વિતીયાંશ ઘાત, ઘાત આગળ આવશે, એક ઘાત ઓછી થશે, અને ડીએક્સ વન અચળ છે ટીનું ડીટી. તો બેને સામે ગુણાકારમાં લઈ જઈએ, અને ઘાતાંકના નિયમથી શું લખાશે, ડીએક્સ વન અપોન રૂટ એક્સ ઇક્વલ ટુ ટુ ડીટી. તો આ કિંમત આપણે મૂકી દઈએ સંકલનમાં, તો તેથી ઇન્ટિગ્રેશન આઈ ઇક્વલ ટુ ડીએક્સ અપોન રૂટ એક્સ, તમે જોઈ શકો છો શું થશે, ટુ ડીટી, ટુ ડીટી. રૂટ એક્સ માઇનસ વન આપણે ટી ધારેલું છે, બે અચળ છે, સંકલનની બહાર લઈ લો, વન અપોન ટી ડીટી. તો આ જે છે એ પ્રમાણે સ્વરૂપ આવી ગયું, વન અપોન એક્સ ડીએક્સનું સંકલન લોગ મોડ એક્સ, આ ગુણધર્મ મુજબ લોગ મોડ ટી પ્લસ સી. હવે ટીની આપણે કિંમત મૂકી દઈએ, કેમકે મૂળ ચળ આપણો એક્સ છે, તો ટીની કિંમત રૂટ એક્સ માઇનસ વન પ્લસ સી. તો આ જે છે આપણો જવાબ થઈ ગયો. જો આમાં ધારવામાં ભૂલ થશે તો પ્રમાણિત સ્વરૂપમાં રૂપાંતર નહીં થાય, એટલે કોઈ ચિંતાનું કારણ નથી. તમે સહેલાઈથી આદેશ બદલી અને પ્રયત્ન કરશો, અને તમે જોઈ શકો છો કે ડીએક્સ અપન રૂટ એક્સ છે એ શું છે, ટુ ડીટી. એટલે જે આદેશ લીધો છે અથવા જેને આપણે કહીએ ધારેલું છે એનું વિકલન રકમમાં સંકળાયેલું છે. બીજો દાખલો છે એ જોઈએ. એક્સ અપન અંડરરૂટ એક્સ પ્લસ ફોર, આનું આપણે એક્સ પ્રત્યે સંકલિત. તો સંકલનને નામ આપી દઈએ, ઇન્ટિગ્રેશન એક્સ અપોન અંડરરૂટ એક્સ પ્લસ ફોર ડીએક્સ. હવે આમાં કયો આદેશ લેવો અથવા ધારવો, તો એની માટે તમે જુઓ કે એક્સ પ્લસ ફોર છે એ આપણે ટી ધારી લઈએ, ટી સ્ક્વેર ધારીને પણ દાખલો થઈ શકે. આપણે એક્સ પ્લસ ફોર બરાબર ટી લેતા, બંને બાજુ વિકલન કરીએ એટલે ડીએક્સ બરાબર ડીટી. અને આમાંથી તમે જોઈ શકો છો એક્સ બરાબર શું થશે, ટી માઇનસ ફોર. આ કિંમત સંકલનમાં મૂકતા આઈ બરાબર અંશમાં ટી માઇનસ ફોર ડીએક્સ ડીટી, છેદમાં એક્સ પ્લસ ફોર ટી ધારેલું છે એટલે રૂટ ટી. હવે દરેક પદ છે એને રૂટ ટી વડે ભાગી નાખીએ, તો ટી અપન રૂટ ટી એટલે
टी रेस टू वन माइनस फोर अपॉन रूट टी एट टी रेस टू माइनस वन डी टी। तो हवे आपणे पदवार संकलन करिए तो एक्स रेस टू एन सूत्रनो उपयोग करिए तो वन प्लस वन थ्री बाय टू अपॉन थ्री बाय टू छेदनो छेद अंश में माइनस फोर टी माइनस वन प्लस वन वन अपॉन वन प्लस सी। तो आनु सादरूप तमे जुओ टू बाय थ्री टी रेस टू थ्री बाय टू छेदनो छेद अंश में एट टी रेस टू वन प्लस सी अने टी नी आपणे किंमत मूकी दीए एक्स प्लस फोर એટલે આ જે છે એ શું થશે टू बाय थ्री एक्स प्लस फोर रेस टू थ्री बाय टू माइनस एट टी છે એ શું છે एक्स प्लस फोर रेस टू वन प्लस सी છે એ સંકલનનો અચળાંક। તો આમાં પણ તમે જોઈ શકો છો કઈ રીતે ધારવાથી સંકલન છે એ સહેલાઈથી થઈ શકે। एक्स प्लस फोर टी लीधेलो छे जवाब टी ना स्वरूप में न रहे ई खास ध्यान राखवानुं। छेल्लो आपणो मूळ चल एक्स छे एटले आपणो जवाब छे ई क्या स्वरूप में आवशे एक्स ना स्वरूप में आवशे। त्रीजो उदाहरण छे ई जोईए त्रीजो छे एक्स घन माइनस वन रेस टू वन बाय थ्री इंटू एक्स रेस टू फाइव आनु आपणे संकलित मेळवानुं छे। तो आने आपणे नाम आपी दीए संकलन छे ने आई इंटीग्रेशन आई एक्स क्यूब माइनस वन रेस टू वन बाय थ्री इंटू एक्स रेस टू फाइव डीएक्स। तो आपणे संकलित छे ई मेळवानुं छे तो एक्स घन माइनस वन तमे टी लई शको तो एक्स घन माइनस वन आपणे टी आदेश लईए तो आमांथी शुं थशे बंने बाजु विकलन करिए तो थ्री एक्स स्क्वेर dx इक्वल टू dt टी એટલે આમાંથી તમે જોઈ શકો છો એક્સ સ્ક્વેર ડી એક્સ તો વન બાય થ્રી ડી ટી। તો હવે સંકલન આઈ છે એનું સ્વરૂપ તમે જુઓ ઇન્ટિગ્રેશન આઈ તો એક્સ ઘન માઇનસ વન એટલે ટી રેસ ટુ વન બાય થ્રી એક્સ રેસ ટુ ફાઇવ છે એનું આપણે વિભાજન કરીએ છીએ એક સ્ટેપ વધારે લખીએ એક્સ ઘન માઇનસ વન આમાંથી એક્સ ઘન ઇન્ટુ એક્સ સ્ક્વેર ડીએક્સ આધાર સરખો ઘાતનો સરવાળો એટલે એક્સ રેસ ટુ ફાઇવ જ એને આપણે એક્સ ઘન ઇન્ટુ એક્સ સ્ક્વેર આ રીતે લખ્યા। હવે આમાંથી એક્સ ઘનની કિંમત શું થશે ટી પ્લસ વન તો આ કિંમત આપણે મૂકી દઈએ તો સંકલન એક્સ ઘન માઇનસ વન ટી એટલે ટી રેસ ટુ વન બાય થ્રી એક્સ ઘનની કિંમત ટી પ્લસ વન એક્સ સ્ક્વેર ડીએક્સનું મૂલ્ય તમે જોઈ શકો છો વન બાય થ્રી અચળ છે સંકલનની બહાર લઈ લઈએ ડીટ। હવે દરેકને આપણે ટી રેસ ટુ વન બાય થ્રીથી ગુણી નાખીએ એટલે અહીંયા છે એ શું થશે આધાર સરખો ઘાતનો સરવાળો વન પ્લસ વન બાય થ્રી એટલે ટી રેસ ટુ ફોર બાય થ્રી પ્લસ ટી રેસ ટુ વન બાય થ્રી ડી ટી। તો હવે પદવાર સહેલાઈથી તમે સંકલન કરી શકશો કયા સૂત્રનો ઉપયોગ તો ઇન્ટિગ્રેશન એક્સ રેસ ટુ એન આપણી પાસે સૂત્ર છે ઇન્ટિગ્રેશન એક્સ રેસ ટુ એન ડીએક્સ તો એક્સ રેસ ટુ એન પ્લસ વન
अपॉन एन प्लस वन प्लस सी एन नॉट इक्वल टू माइनस वन। आ सूत्रनी मदद थी दरेक पदनु संकलन करी अने टी नी आपणे किंमत मूकी दईए तो टी फोर बाय थ्री प्लस वन એટલે સેવન બાય થ્રી અપોન સેવન બાય થ્રી પ્લસ વન બાય થ્રી પ્લસ વન ફોર બાય થ્રી અપોન ફોર બાય થ્રી પ્લસ સી। આનું સાદરૂપ છે જુઓ, થ્રી થ્રી છે એ કેન્સલ થશે તો અહીંયા વન બાય સેવન टी रेस टू सेवन बाय थ्री माइनस वन सॉरी प्लस वन बाय फोर टी रेस टू फोर बाय थ्री प्लस सी अने टी नी आपणे किंमत मूकी दीए एक्स घन माइनस वन। तो टी नी किंमत मूकीए एटले एक्स घन माइनस वन रेस टू सेवन बाय थ्री वन बाय फोर एक्स घन माइनस वन रेस टू फोर बाय थ्री प्लस कॉन्स्टंट ऑफ इंटीग्रेशन। अँ कारण आप टीनी किंमत मूकी आप एक्स घन माइनस वन। तो संकलन माटे साव सरळ छे, रकम माथी ज आपणे आदेश लीधो छे, एनु विकलन તમે જોઈ શકો છો એક્સ સ્ક્વેર ડી એક્સ વન બાય થ્રી ડી ટી અથવા થ્રી એક્સ સ્ક્વેર ડી એક્સ ડી ટી, એ રકમમાં જ વિકલન છે એ શું છે સંકળાયેલું છે। ચોથો દાખલો છે એ જુઓ, એક્સ સ્ક્વેર ટુ પ્લસ થ્રી એક્સ ઘન એનો ઘન, આનું આપણે સંકલિત મેળવવું છે। તો સંકલન છે ને નામ આપી દઈએ ઇન્ટિગ્રેશન આઈ એક્સ સ્ક્વેર અપોન ટુ પ્લસ થ્રી એક્સ ઘન એનો ઘન ડીએક્સ। તો આદેશ લઈએ તો તમે જુઓ, હવે તમને સહેલાઈથી ખ્યાલ આવી જશે કયો આદેશ લેવો પડે, ટુ પ્લસ થ્રી એક્સ ઘન બરાબર ટી લેતા તો બંને બાજુ વિકલન કરીએ તો ત્રણ તેરી નવ એક્સ સ્ક્વેર ડીએક્સ ટીનું ડી ટી, એટલે આમાંથી તમે જુઓ એક્સ સ્ક્વેર ડીએક્સ વન બાય નાઇન ડી ટી। હવે સંકલન આઈની કિંમત તમે જોશો તો અંશ છે એક્સ સ્ક્વેર ડીએક્સ વન બાય નાઇન ડી ટી, આ અંશની કિંમત એક્સ સ્ક્વેર ડીએક્સ છેદમાં ટુ પ્લસ થ્રી એક્સ ઘન એટલે ટી ટી ઘન। તો આનું તમે પ્રમાણિત સ્વરૂપ છે એ તમે જાતે સંકલિત કરી શકશો, ટી રેસ ટુ માઇનસ થ્રી ડી ટી, એટલે હવે કયું સૂત્ર લાગુ પડશે, ઇન્ટિગ્રેશન એક્સ રેસ ટુ એન, તો એક્સ રેસ ટુ એન પ્લસ વન અપોન એન પ્લસ વન, આ ગુણધર્મનો ઉપયોગ કરીએ તો ટી રેસ ટુ માઇનસ થ્રી પ્લસ વન અપોન માઇનસ ટુ પ્લસ સંકલનનો અચળાંક। તો આનું જે સાદરૂપ છે માઇનસ નવ ગુણ્યા બે એટલે શું થશે, અઢાર વન અપોન ટી સ્ક્વેર, ઘાતાંકના નિયમથી ટીની આપણે કિંમત મૂકી દઈએ તો ટીની કિંમત મૂકીએ એટલે હવે તમે જુઓ માઇનસ વન બાય એટીન અને વન અપોન ટી સ્ક્વેર એટલે વન અપોન ટી છે એ આપણે શું છે ટુ પ્લસ થ્રી એક્સ ઘન
एनो वर्ग वत्ता सी अहीं कारण आपीए टी बराबर टू प्लस थ्री एक्स घन हाँ आपणे किंमत मूकी छे आने आधार तमे सहेलाईथी समझी सको छो अहीं त्रण छे एनी बदले गमे घात होई शके आ व्यापक रीते तमने एन त्रण चार पांच त्यां एननी जग्याए त्रण चार पांच कोईपण रकम में फेरफार होई शके तो कई रीते प्रमाणित स्वरूप में रूपांतर थाय छे ई जाणवू जरूरी छे। पछीनो आपणे जोईए कई रीते संकलन थाय छे पछीनो उदाहरण छे जुओ पांचमू उदाहरण एक्स अपन इंटीग्रेशन आपणे आनु संकलन मेळवू छे वन अपन एक्स लॉग एक्स एनी एम घात एक्स छे ई ग्रेटर देन जीरो छे अने एम नॉट इक्वल टू वन आटली वस्तु आपणने आपी छे। तो हवे आनू कई रीते संकलन मेळवू तो सौ प्रथम संकलन ने नाम आपी दीए इंटीग्रेशन आई तो आई इक्वल टू वन अपन एक्स लॉग एक्स रेस टू एम डीएक्स हवे जो लॉग एक्स नो विकलन शू थे वन अपन एक्स अने रकम में तमे जोई सको छो वन अपन एक्स छे एटले आपणे लॉग एक्स बराबर टी धारी लीए तो लॉग एक्स इक्वल टू टी लेता तो विकलन शू थे वन अपन एक्स डीएक्स इक्वल टू डी टी तो तेथी संकलन आई नी किंमत तमे जुओ आ वन अपन लॉग एक्स एटले टी टी नी एम घात अने डीएक्स ना छेद में एक्स ए शूँ थी गयु तमे जोई शको छो डी टी। तो हवे आजे छे एने कई रीते लखी सकसू टी रेस टू माइनस एम डी टी तो हवे प्रमाणित स्वरूप में रूपांतर थी गयु इंटीग्रेशन एक्स रेस टू एन तो इंटीग्रेशन एक्स रेस टू एन नु सूत्र लागू पाड़िए तो आज है ये तमे जोशो तो टी रेस टू माइनस एम प्लस वन अपन माइनस एम प्लस वन अने प्लस सी एटले जे आपणने शरत आपी छे एम नॉट इक्वल टू वन एटले छेद छे शून्य न थाय। हवे टी नी आपणे किंमत मूकी दईए तो टी नू मूल्य छे लॉग एक्स तो जवाब छे शू थशे लॉग एक्स रेस टू माइनस एम प्लस वन अपन माइनस एम प्लस वन अने प्लस संकलनों अचळांक। तो आमां पण तमे जोई शको छो बे ज पद छे वन अपन एक्स इंटू लॉग एक्स रेस टू एम एटले कयो आदेश लेवो तो ई साव सहેલાઈથી રકમમાં જ તમે જોઈ શકો છો કે લોગ એક્સનું વિકલન વન અપોન એક્સ રકમમાં સંકળાયેલું છે એના આધારે અને આ સિવાય કોઈ પણ આદેશ લેશો તો પ્રમાણિત સ્વરૂપમાં રૂપાંતર નહીં થાય એટલે સહેલાઈથી તમને ખબર પડી જશે। પછીનો ઉદાહરણ છે એ જોઈએ एक्स अपन नाइन माइनस फोर एक्स स्क्वेर आनु आपणे संकलन मेळवू छे तो आने आपणे नाम आपी दईए इंटीग्रेशन आई एक्स अपन नाइन माइनस फोर एक्स स्क्वेर डीएक्स बे रीत छे टूंकी रीतनी आपणे चर्चा करेली छे तमे सामान्य रकमनो अवलोकन करो
અવલોકન કરશો એટલે ખ્યાલ આવશે, જો તમે છેદનું વિકલન છે, છેદનું વિકલન શું થશે, માઇનસ એઇટ એક્સ, એટલે જો ઓછા આઠે ગુણી અને ઓછા આઠે ભાગવામાં આવે, તમે અહીંયા જે રકમ છે એનું અવલોકન કરો, એક્સ અપન નાઇન માઇનસ ફોર એક્સ સ્ક્વેર. હવે છેદનું વિકલન શું થશે, માઇનસ એઇટ એક્સ, એટલે ઓછા આઠે ગુણી અને ઓછા આઠે ભાગી નાખો, તો છેદનું વિકલન છે અંશમાં, અને આ પ્રકારનું સંકલન માઇનસ વન બાય એટ લોગ મોણ છેદ નાઇન માઇનસ ફોર એક્સ સ્ક્વેર અને પ્લસ સી, આનું ઇન્ટિગ્રેશન. તમે આની બરાબર નથી લખતો, આનું સંકલન છે, તમે મેળવી શકો. છેદનું વિકલન અંશમાં, રકમ જોઈને જ ખ્યાલ આવી જાય કે છેદનું વિકલન માઇનસ એઇટ એક્સ, તો અંશમાં એક્સ છે એટલે ઓછા આઠે ગુણી અને ઓછા આઠે ભાગી નાખીએ, જેથી કરી એમસીક્યુના હેતુથી તમે સહેલાઈથી છેદનું વિકલન અંશમાં ગોઠવી શકો. પદ્ધતિસર દાખલો ગણવા માટે આપણે નાઇન માઇનસ ફોર એક્સ સ્ક્વેર બરાબર ટી લેતા, તો બંને બાજુ વિકલન કરીએ એટલે માઇનસ એઇટ એક્સ ડીએક્સ બરાબર ડીટી, તો આમાંથી તમે જોઈ શકો એ જ આપણને મળશે, એક્સ ડીએક્સ માઇનસ વન બાય એઇટ ડીટી. તો હવે તેથી સંકલન આઈનું મૂલ્ય છેદ આપણે ટી ધારેલો છે, અંશ એક્સ ડીએક્સ માઇનસ વન બાય એઇટ ડીટી, અચળ સહગુણક છે, સંકલનની બહાર લઈ લઈએ, માઇનસ વન બાય એઇટ ઇન્ટિગ્રેશન વન અપોન ટી ડીટી, તો માઇનસ વન બાય એઇટ લોગ મોડ ટી પ્લસ સી. આ પ્રમાણે સ્વરૂપ છે ઇન્ટિગ્રેશન વન અપોન એક્સ ડીએક્સ લોગ મોડ એક્સ. આ સૂત્રનો આપણે ઉપયોગ કર્યો અને હવે ટીનું આપણે મૂલ્ય મૂકી દઈએ એટલે માઇનસ વન બાય એઇટ લોગ મોડ ટીની કિંમત નાઇન માઇનસ ફોર એક્સ સ્ક્વેર, નાઇન માઇનસ ફોર એક્સ સ્ક્વેર પ્લસ સંકલનનો અચળાંક, કોન્સ્ટન્ટ ઓફ ઇન્ટિગ્રેશન. હવે પછીનો છે જોઈએ, તો સાતમો દાખલો છે, તમે જુઓ સાતમું ઉદાહરણ. e રેઝ ટુ ટુ એક્સ પ્લસ થ્રી, તો આને નામ આપી દઈએ ઇન્ટિગ્રેશન e રેઝ ટુ ટુ એક્સ પ્લસ થ્રી ડીએક્સ. ટૂંકી પદ્ધતિથી તમે પરિચિત છો જ, જો એક જ સ્ટેપનું કામ છે ટુ એક્સ પ્લસ થ્રી ડીએક્સ, તો એક્સની બદલે એ એક્સ પ્લસ બી, તો મૂળ સૂત્ર ઈનું ઈ અને વન બાય એ વાળો નિયમ, એટલે ઈ રેસ ટુ ટુ એક્સ પ્લસ થ્રી અને વન બાય એ પ્લસ સી, આ જે છે ટૂંકી પદ્ધતિ. અને આગળ ઉપર દરેક સ્ટેપમાં સંકલન કરવાનું આવશે, એટલે આ ટૂંકી પદ્ધતિ છે એનો પછી ત્યાં તમે સીધો ઉપયોગ કરી શકો છો, પરંતુ અત્યારે જો આ પદ્ધતિસર દાખલો ગણવાનો આવે તો આપણે જે રીતે આદેશ લઈએ છીએ એ રીતે તમને ખ્યાલ આવી જશે કે ટુ એક્સ પ્લસ થ્રી બરાબર ટી આદેશ લઈએ તો બંને બાજુ વિકલન ટુ ડીએક્સ ઇક્વલ ટુ ડીટી, તો આમાંથી ડીએક્સ ઇક્વલ ટુ વન આ ડીટી, તો તેથી સંકલન આઈની કિંમત e રેસ ટુ ટુ એક્સ પ્લસ થ્રી ટી ડીએક્સ વન આ ડીટી. હવે e રેસ ટુ એક્સનું સંકલન e રેસ ટુ એક્સ, આ સૂત્ર મુજબ e રેસ ટુ ટી પ્લસ સી. હવે ટીની આપણે કિંમત મૂકી દઈએ એટલે વન આ e રેસ ટુ ટીનું મૂલ્ય મૂકી દઈએ 2x પ્લસ 3 અને પ્લસ સંકલનનો અચળાંક.
આઠમું ઉદાહરણ છે એ જોઈએ. એક્સ અપન ઈ રેસ ટુ એક્સ સ્ક્વેર, તો આનું સંકલિત મેળવવાનું છે. પદ્ધતિસર સંકલનને નામ આપી દઈએ, ઇન્ટિગ્રેશન એક્સ અપન ઈ રેસ ટુ એક્સ સ્ક્વેર ડીએક્સ. હવે રકમમાંથી જ આદેશ લેવાનો છે, એટલે તમને ખ્યાલ આવી જશે કયો આદેશ લેવો છે. એ તમે જુઓ તો ઈ રેસ ટુ એક્સ સ્ક્વેર બરાબર ટી લેતા, તો બંને બાજુ વિકલન કરીએ તો ઈ રેસ ટુ એક્સ સ્ક્વેરનું ઈ રેસ ટુ એક્સ સ્ક્વેર અને સાંકળ નિયમથી એક્સ સ્ક્વેરનું ટુ એક્સ ડીએક્સ ટીનું ડીટી. તો આમાંથી તમે જુઓ એક્સ ડીએક્સની કિંમત, તો ડીટી અપન ટુ ઇન્ટુ ઈ રેસ ટુ એક્સ સ્ક્વેર. તો જમણી બાજુ પણ ટીના સ્વરૂપમાં રૂપાંતર કરીએ તો એક્સ ડીએક્સ ડીટી અપન ટુ ઈ રેસ ટુ ટી, તો આ કિંમત આપણે મૂકી દઈએ. તો હવે સંકલન આઈ છે એનું મૂલ્ય તમે જુઓ, ઇન્ટિગ્રેશન આઈ, રકમમાંથી જ આપણે આદેશ લીધો છે, તમને ખ્યાલ આવી જશે. બે જ પદ છે, એક્સ અપન ઈ રેસ ટુ એક્સ સ્ક્વેર, તો એક્સ વાળો ભાગ છે એ વિકલનમાં સંકળાયેલો છે, એટલે તમને સહેલાઈથી ખ્યાલ આવી જાય કે ઈ રેસ ટુ એક્સ સ્ક્વેર બરાબર ટી આદેશ લેવાનો છે. તો હવે અંશમાં એક્સ ડીએક્સની કિંમત ડીટી અપન ટુ ઈ રેસ ટુ ટી અને આ છેદનું ઈ રેસ ટુ એક્સ સ્ક્વેર, એનું મૂલ્ય ઈ રેસ ટુ એક્સ સ્ક્વેર છે એ આપણે શું છે, સોરી ફરીથી આ જે છે એ અહીંયા આપણે ભૂલ કરી છે, ઈ રેસ ટુ એક્સ સ્ક્વેર છે એ શું છે ટી, એટલે આ જે છે એ ટુ ટી ઈ રેસ ટુ એક્સ સ્ક્વેર ટી. વનાફ અચળ છે, સંકલનની બહાર આવશે, છેદમાં ટી સ્ક્વેર એટલે અંશમાં શું થશે, ટી રેસ ટુ માઇનસ ટુ ડીટી. તો અહીંયા એક્સ રેસ ટુ એનનું સૂત્ર લાગુ પડીએ, ટી રેસ ટુ માઇનસ ટુ પ્લસ વન અપન માઇનસ ટુ પ્લસ વન પ્લસ સી સંકલનનો અચળાંક. તો હવે આનું સાદરૂપ માઇનસ વન અપન ટુ ટી પ્લસ સી. અને હવે આપણે ટીની કિંમત મૂકી દઈએ તો શું થશે, માઇનસ વન અપન ટુ ટી છે એ કોની માટે, આપણે ઈ રેસ ટુ એક્સ સ્ક્વેર પ્લસ સી, અહીં કારણ આપી દઈએ ટી ઇક્વલ ટુ ઈ રેસ ટુ એક્સ સ્ક્વેર. એટલે આપણો મૂળ જવાબ છે, આપણો જવાબ છે મૂળ ચલ એક્સના સ્વરૂપમાં આપણને મળી જશે. હજી એક ઉદાહરણ જોઈએ. ઈ રેસ ટુ ટેન ઇન્વર્સ એક્સ અપન વન પ્લસ એક્સ સ્ક્વેર, આનું આપણે સંકલન મેળવવાનું છે. તો આને નામ આપી દઈએ ઇન્ટિગ્રેશન આઈ ઈ રેસ ટુ ટેન ઇન્વર્સ એક્સ અપન વન પ્લસ એક્સ સ્ક્વેર ડીએક્સ. હવે સૌથી પહેલાં રકમ છે એનું અવલોકન કરો, સહેલાઈથી ખ્યાલ આવશે. જુઓ ટેન ઇન્વર્સ એક્સનું વિકલન શું થશે, વન અપોન વન પ્લસ એક્સ સ્ક્વેર, અને એ રકમમાં જ સંકળાયેલું છે, એટલે તમને ખ્યાલ આવી જશે કે આમાં ટેન ઇન્વર્સ એક્સ છે એ આપણે કયો આદેશ લેવો પડશે અથવા ધારવું પડશે, ટી. એટલે આપણે ટેન ઇન્વર્સ એક્સ છે એ ટી ધારીએ. તો હવે એનું વિકલન આપણે જોઈએ. તો ટેન ઇન્વર્સ એક્સ ઇક્વલ ટુ ટી લેતા સાદરૂપ છે, ધ્યાનથી જોઈ લો.
टेन इनवर्स एक्स बराबर टी लेता बने बाजू विकलन करिए वन अपॉन वन प्लस एक्स स्क्वायर डी एक्स बराबर डी टी। तो हवे संकलन आई ने किमत तमे जोई सको छो, तेथी आई ई रेस टू टेन इनवर्स एक्स टी अने डी एक्स ने छेद में वन प्लस एक्स स्क्वेर ये शू थे डी टी। ई रेस टू टी नु संकलन ई रेस टू टी प्लस सी। हवे टी नी आपणे किंमत मूकी दीए टेन इनवर्स एक्स प्लस सी, अहीं कारण आपी दीए टेन इनवर्स एक्स बराबर टी। आमां पण अलग तमे कोई वस्तु धारशो अथवा आदेश लेशो तो प्रमाणित स्वरूपमां रूपांतर ज नहीं थाय, एटले सहेलाईथी ख्याल आवी शके छे। रकम तमे जुओ टेन इनवर्स एक्सनुं विकलन वन अपॉन वन प्लस एक्स स्क्वेर रकम में ज संकळायेलुं छे, जेथी सहेलाईथी तमने ख्याल आवी जाय के आज आपणे आदेश छे लेवानो छे। तो दसमुं उदाहरण छे तमे जुओ, ई रेस टू टू एक्स माइनस वन अपॉन ई रेस टू टू एक्स प्लस वन। तो आने नाम आपी दीए ई रेस टू टू एक्स माइनस वन अपॉन ई रेस टू टू एक्स प्लस वन डी एक्स। हवे आमा एक सामान्य ट्रीक छे, तमारे जोवी पड़शे, प्रेक्टिस करशो एटले सहेलाईथी ख्याल आवशे। अने जो आ नहीं थाय, ज्यां सुधी आ स्वरूप तमने नहीं खबर पड़े, तो प्रमाणित स्वरूपमां रूपांतर ज नहीं थाय, बीजी कोई रीते संकलन थई शकशे नहीं। एटले आ वस्तु तमारे ध्यान राखवी ज पड़शे, ई रेस टू टू एक्स माइनस वन ई रेस टू टू एक्स प्लस वन। हवे ई रेस टू एक्स अंश અને છેદ છે, એમાંથી ઈ રેસ ટુ એક્સ સામાન્ય લઈ લઈએ। શરૂઆત છે, પહેલો જ દાખલો છે, એટલે તમને સ્વાભાવિક છે મુશ્કેલી થશે કઈ રીતે ખબર પડે, પણ જો આ સ્વરૂપ નહીં આવે તો અન્ય કોઈ રીતે તમે સંકલન કરી શકશો નહીં। આ કેન્સલ થશે, હવે તમે જુઓ છેદનો વિકલન અંશમાં તમે જોઈ શકો છો, આટલું માત્ર ઈ રેસ ટુ એક્સ અંશ અને છેદમાંથી સામાન્ય લેવાથી છેદનું વિકલન સાવ સામાન્ય ટ્રીક છે। છેદનું વિકલન અંશમાં ગોઠવી શકશો અને એના આધારે ઈ રેસ ટુ એક્સ પ્લસ ઈ રેસ ટુ માઇનસ એક્સ ટી ધારી અને તમે સહેલાઈથી દાખલો છે ગણી શકશો। તો હવે આપણે આ ગોઠવણ છે કરીએ, તો ઇક્વલ ટુ અંશમાંથી ઈ રેસ ટુ એક્સ, એટલે ઈ રેસ ટુ એક્સ માઇનસ, માત્ર ઘાતાંકનો નિયમ છે, ન ખ્યાલ આવે તો ઈ રેસ ટુ એક્સથી ગુણી નાખો એટલે અંશ હતો એનો જ મળી જશે। એ જ રીતે છેદમાંથી ઈ રેસ ટુ એક્સ, ઈ રેસ ટુ એક્સ પ્લસ ઈ રેસ ટુ માઇનસ એક્સ ડીએક્સ, આનું સાદરૂપ તમે જુઓ। હવે આપણે ઈ રેસ ટુ એક્સ છેદ બરાબર ટી ધારી લઈએ, ઈ રેસ ટુ એક્સ પ્લસ ઈ રેસ ટુ માઇનસ એક્સ બરાબર ટી લેતા, તો બંને બાજુ વિકલન કરીએ તો ઈ રેસ ટુ એક્સનું ઈ રેસ ટુ એક્સ ઇન્ટુ ડીએક્સ, ડીએક્સ આપણે સામાન્ય લેશું, અહીંયા ઈ રેસ ટુ માઇનસ એક્સનું ઈ રેસ ટુ માઇનસ એક્સ સાંકળ નિયમથી માઇનસ ડીએક્સ, એટલે આપણે ડીએક્સ સામાન્ય લીધું। એટલે હવે તમે જોઈ શકો છો અંશ છે શું થઈ ગયું, આખું ડીટી થઈ ગયું। તો તેથી
संकलन आय छेद छे टी अंश आखू छे शू थी गयु डी टी तो आज शू थे लॉग मोड टी प्लस सी लॉग मोड हवे टी ने अपने किंमत मूकी दीए ई रेस टू एक्स प्लस ई रेस टू माइनस एक्स प्लस सी तो तमने ख्याल आई गयो कि कई रीते आ बीजी कोई रीते संकलन नहीं थी सके ज्या सुधी तमे आ गोठवण नहीं करो अंश ने छेद माथी ई रेस टू एक्स सामान्य लेवानुं छे आ वस्तुनो ख्याल तमने आवशे तो ज संकलन छे थई शकशे। अग्यारमो उदाहरण छे तमे जुओ इंटीग्रेशन ई रेस टू टू एक्स माइनस ई रेस टू माइनस टू एक्स अपन ई रेस टू टू एक्स प्लस ई रेस टू माइनस टू एक्स आनु आपणे एक्स प्रत्ये संकलित मेळवानुं छे तो आने आपणे नाम आपी दीए इंटीग्रेशन आई ई रेस टू टू एक्स माइनस ई रेस टू माइनस टू एक्स अपन ई रेस टू टू एक्स प्लस ई रेस टू माइनस टू एक्स डीएक्स। सौथी पहला शांति थी रकम नो अवलोकन करो सहलाई थी ख्याल आवी जैसे कि छेद नो विकलन तमे अंश में गोठवी शकशो जो छेदनु विकलन करिए डी बाय डी एक्स ऑफ ई रेस टू टू एक्स प्लस ई रेस टू माइनस तो आ शू थे ई रेस टू टू एक्स नु ई रेस टू टू एक्स साकळ नियम थी टू अहीं ई रेस टू माइनस टू एक्स चेन रूल थी माइनस टू अने टू सामान्य लईए तो ई रेस टू टू एक्स माइनस ई रेस टू माइनस टू एक्स तो छेदनो विकलन अंशमां गोठवू होय तो अंशमां मात्र शुं खूटे छे बेनी जरूर छे एटले तमने ख्याल आवी जाय के बे गुणी बे भागी नाखो अने छेद आदेश लो अथवा टूंकी रीते तमारे गणवो होय तो हवे आपणे टूंकी रीते गणीए एनाथी परिचित थवू जरूरी छे एटले आपणे सौथी पहेला बे वडे गुणी बे वडे भागी नाखीए ई रेस टू टू एक्स माइनस ई रेस टू माइनस टू एक्स अपॉन ई रेस टू टू एक्स ई रेस टू टू एक्स प्लस ई रेस टू माइनस टू एक्स टी एक्स जो बे वड़े गुणी अने बे वड़े भागी नाख्यू तो हवे तमने सहलाईथी ख्याल आवी गयो के छेदनो विकलन शू छे अंशमां तो वन ऑफ एम नेम लॉग मोड छेद ई रेस टू टू एक्स प्लस ई रेस टू माइनस टू एक्स प्लस संकलनों अचळांक अने सरळता खातर अहीं आपणे જે સૂત્રનો ઉપયોગ કર્યો છે કેમ કે આપણે ટૂંકી પદ્ધતિનો ઉપયોગ કર્યો છે એટલે આ સૂત્રનો આપણે અહીંયા ઉલ્લેખ કરીએ છીએ કે ઇન્ટિગ્રેશન છેદનો વિકલન અંશમાં એફ ડેશ એક્સ અપોન એફ ઓફ એક્સ ડીએક્સ છેદનો વિકલન અંશમાં ધ લોગ મોડ છેદ આ ગુણધર્મનો આપણે ઉપયોગ કર્યો છે અને જો રાબેતા મુજબ કઈ રીતે દાખલો ગણવો તો તમને ખ્યાલ છે એ કિસ્સામાં તમારે શું કરવું પડશે છેદ ઈ રેસ ટુ ટુ એક્સ પ્લસ ઈ રેસ ટુ માઇનસ ટુ એક્સ બરાબર ટી ધારી અને દાખલો છે એ તમારે ગણવો પડશે પણ આ જે કાંઈ આપણે દાખલા જોયા છે એના આધારે તમને સહેલાઈથી ખ્યાલ આવશે કે જે વસ્તુ આદેશ લઈએ છીએ એનું વિકલન છે એ રકમમાં જ સંકળાયેલું છે અને એના આધારે એ આદેશ લેવાથી પ્ર
प्रमाणित स्वरूप एमा ए रूपांतर थई शके छे अने ज्यां सुधी प्रमाणित स्वरूप में रूपांतर नहीं थाय त्यां सुधी एनुं संकलन नहीं थाय एटले तमने सहेलाईथी ख्याल आवी जशे। सीधू क्यारे संकलन नहीं थाय रकम छे एनुं अवलोकन करो कई वस्तु धारवानी छे रकममांथी ज गोती काढो जेथी सहेलाईथी तमे दाखलो गणी शको।